વડોદરા ભાજપના કોર્પોરેટર અને તેના પરિવારને ધમકી આપી ખંડણી માંગવાના કેસનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો. ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને અન્ય કોઈ નહીં પણ તેની જ દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા રામ નિવાસ બિશ્નોઈએ તેના મિત્ર પ્રહલાદ બિશ્નોઈને સાથે મળી ધમકી આપ્યાનું ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી. મહાવીરસિંહ રાજપુરોહિતનો પરિવાર મીઠાઈ અને ફરસાણનો વ્યવસાય કરે છે, જેમાં રામ નિવાસ બિશ્નોઈ નોકરી કરતો હતો. પણ થોડા સમય પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકતા 12 અને 16 જૂનના કોર્પોરેટર મહાવીરસિંહના ભાઈને આરોપીઓએ ફોન કર્યો હતો અને તમારી અને પરિવારની સુરક્ષા માટે 1 કરોડ આપવા પડશે એવી ખંડણી માંગી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે પ્રહલાદ બિશ્નોઈ હિસ્ટ્રી શીટર છે અને તેના વિરુદ્ધ રાજસ્થાનમાં 10 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે પ્રહલાદના કબજામાંથી પિસ્તોલ અને 6 કારતૂસ પણ કબજે કર્યા છે. જે નોકરી કરતા હતા એ રામ નિવાસ બિશ્નોઈ છે, એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું. એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી ને અન્ય જે ધમકી આપનારી સમજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતાં આપણે એને પણ હસ્તગત કરી દીધેલો. તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ માહિતી મેળવી છે. હમણાં જે 10 ગુના જેમાં 2 મર્ડર અને ખંડણી સહિતના અને મોટાભાગે આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ છે,